રાજકોટમાં લાંચા સરપંચ પર એસીબીનો ગાળિયો કસાયો. ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચ સામે ગુનો નોંધાયો છે. મકાન, દુકાન, ઇન્ડસ્ટ્રીયલ કામ માટે રૂપિયા ખંખેરતા હતા. મોરબી એસીબીએ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે સીઆરપીસી કલમ 41A મુજબ સરપંચને નોટિસ ફટકારી. 31 જાન્યુઆરીએ હાજર થવાનું જણાવ્યા છતાં હાજર ન થયા. બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચનો ઓડિયો વાયરલ થયો. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં જે ઓડિયો વાયરલ થયો છે તેમાં ગુંદાસરા ગ્રામ પંચાયત સરપંચ હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ પરસોત્તમભાઈ ઠુંબર હોવાની વિગતો સામે આવી. છેલ્લા 2-3 અઠવાડિયાથી તે ફરાર છે. પરિણામે ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે ચડ્યો છે. જોકે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકોએ આંખડા કાન કરી લીધા. ત્યારે સવાલ એ થાય કે શું લોકો પાસેથી નાણાં ખંખેરતા સરપંચ પાસેથી અધિકારીઓ પૈસા કેમ ઉઘરાવે છે? કેમ મોટા અધિકારીઓ સરપંચના કાળા વહીવટ સામે મૌન છે? તે સવાલ. હેલો, હા કાળુભાઈ, રવિભાઈ વાત કરું, આઈડી બોલો ને. બોલું, તમે કીધું હતું ને આપડે દઈએ એવો સૌ ગુંદાસરા ગ્રામ પંચાયત માં, એટલે મંત્રી સાહેબ મને કે કાળુભાઈ બપોર પછી આવે ને તો કરાવી દઈશ, તો લઈ જાજો. એ કે પછી આપડે, તમે ઓલું કેતા હતા વહીવટ નું, એ કેમ કરવાનું છે? ઉપર ના પૈસા વહીવટ નું દેવાના ને આપી દેજો. અરે દેવાના ક્યાં આપવાના? જેના ભાઈ ને એક રોય આપી દેજો ને જેના એક રોય. એટલે એમાં કઈ સમજી લ્યો ને, ઓછું કરો ને યાર. ગામ ના એમાં કઈ ઓછું નહીં થાય ભાઈ. તમારે કઈ ખર્ચો થતો નથી? અરે ખર્ચો નહી, તમે એમાં ખોટું કરો છો એટલે તમારી પાસે લેવા પડે. તમે લીગલી નથી કરતા એટલે એ તો તમારે તો એમને મજા આવે. હા ભાઈ, એમને આવતા હોય કે ન આવતો એ તમારે નથી જોવાનું. તમારે દેવા હોય તો દઈ દો ને યાર, બરોબર. એવી રીતે કઈક વ્યાજ બી સમજી નાખો ને. આપડા બેન સંબંધ રહી ગઈ, વ્યાજ બી નહીં થાય ભાઈ. તમે મકાન બનાવી લીધા, તમે પાયા ખોદો ને તેથી કામ કરવાની પરમિશન. તમારા મકાન ક્યાં પહોંચી ગયા હે? બરોબર. એટલે એમ આમ જો કાળુભાઈ, એમાં 4-35 જેવું ઘર નાખો ને મકાન. નહીં નહીં નહીં, એમાં એક રૂપિયો ઓછો નહીં થાય ભાઈ. એ ભાવ એક જ હાલે, તમારે ગમે એમ પૂછી લેવાની છૂટ. તો 5,000 રૂપિયા લઈને મારે 4,000 રૂપિયા તમને કહેવાય, એ ખોટું ન કહું. બોલે કઈ વાંધો નહીં, પૂછી લેવાનું નથી ભાઈ. હવે ગાડી મકાન કદાચ એક બનાવતો હોય ને એને પૂછી લેજો ભાઈ. 4,000 રૂપિયા એટલે 4,000 રૂપિયા હાલે. એવા બધા કઈ મોટા બિલ્ડર નથી, પચાસ મકાન નથી બનાવતા અમે. અરે ઈ તમે ભલે ને 2 મકાન બનાવતા હોય, અમે સવાર ઉઠીને ગાડીઓ ઢળી નાના માણા. હા એ બરોબર છે તમારી વાત. હા, ગ્રામ પંચાયત ની અંદર જયારે જયારે ઉદ્યોગ સ્થાપવાના હોય તો એના માટે થઈ અને જરૂરિયાત હોય તો પૈસાની માગણી કરવામાં આવે છે. પણ હું ખાસ કરીને એવું કહેવા માગીશ કે જે જે જગ્યાએ જે જે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે, ખાસ કરીને ગ્રામ પંચાયત લેવલના જે ગામડા છે રૂડા બહારના, ત્યાં અમુક પરમિશન માટે થઈને ગ્રામ પંચાયતને પાવર્સ છે. દાખલા તરીકે ત્યાંની જમીન બિનખેતી કરાવવી, ત્યાંના નકશા પાસ કરાવવા, ત્યાંની તમારે બાંધકામ માટેની રજા ચિઠ્ઠી જોતી હોય, ત્યાંનું બાંધકામ પૂરું થયા પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ જોતું હોય, તો આવા કામ માટે થઈને ઉદ્યોગપતિએ ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો હોય છે. અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અરે થોડા ઘણા કામ માટે થઈ અને વાતચીત થતી હોય છે ત્યાંની, પણ કોઈપણ ગામમાં આવી રીતની પણ ડાયરેક્ટ ઉદ્યોગપતિઓ એને એપ્રોચ કરતા હોય છે અને ઉદ્યોગપતિઓ એના કામ નિપટાવતા હોય છે. ખરેખર જો આવું બન્યું હોય તો અયોગ્ય છે, થવું ન જોઈએ. અને બીજું ખાસ એની સાથે સાથે હું તો એવું પણ કહીશ કે જે જે લોકોને આવી તક મળી છે એ જે ગામડામાં સરપંચ તરીકે, તો નાના માણસોથી માંડીને મોટા માણસોની એક સેવા કરવાની તક મળી છે અને એક રાષ્ટ્રહિતના કામ કરવાની તક મળી છે, તો એનો સદુપયોગ કરી અને એને ખરેખર કામગીરી કરવી જોઈએ. ક્યારેક ક્યારેક તમારે ગામના કામ નિપટાવવાના હોય તો કોઈ એવા લોકો હોય તો કામ તમારું અટકીને રહે એના માટે થઈ અને કામ નિપટાવવા માટે કદાચ ક્યાંક ઉદ્યોગપતિઓ અને સરપંચો વચ્ચે આવું કામગીરી માટે બાબતે બનતું હોય. કારણ કે ઘણી વખત ક્યાંક તમારે થોડું ઘણું સરકારના નિયમ વિરોધી કામ કરાવવાનું હોય તો આવું ક્યાંક ક્યાંક કદાચ બનતું હોય, બની શકે એમ. તલાટી મંત્રીની સાંઠગાંઠ હોઈ શકે એવું કહી ન શકાય એટલા માટે, કારણ કે બેયનો આમ ખોટું કામ હોય. હું તો એવું જ કહું છું કે ખોટું કામ ઉદ્યોગપતિઓએ ન કરાવવું જોઈએ અને તલાટી મંત્રી હોય કે સરપંચ હોય એને ખોટું કામ ન કરાવવું જોઈએ.
અને આવું ખરેખર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય અને આપના ધ્યાન ઉપર આવે તો એને અટકાવવાના પ્રયત્નો થાય ઉપલા લેવલથી, એ પણ થવું જોઈએ.